બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઉનાળા સિઝનના વિવિધ ધાન્ય પાકો સહિત બાગાયત પાકોમાં ભારે નુકસાન પહોંચાડ્યું છે. પાલનપુર તાલુકાના ધાણધા ગામમાં પપૈયાના પાકનો સોંથ વળી ગયો છે. સોંથ વળી દેતા ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પાલનપુર તાલુકામાં કમોસમી વરસાદ અને પવનના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. પપૈયા પકવતા ખેડૂતોને ભારે પવન સાથે આ કમોસમી વરસાદના કારણે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પાલનપુરના ધાણધા ગામમાં પપૈયાના વાવેતર કરનાર ખેડૂત લક્ષ્મણભાઈ ચૌધરીને તૈયાર પાક ગુમાવવાનો વખત આવ્યો છે. વરસાદ અને ભારે પવનના કારણે પપૈયાના છોડનો થોથ વળી જતા મોટાભાગના પપૈયાના છોડ જમીન દોસ્ત થઈ ચૂક્યા છે. પપૈયાનો પાક તૈયાર થતા ખેડૂતને 25-30 લાખનું ઉત્પાદન મળવાની આશા હતી. જોકે અચાનક ભારે પવન સાથે કમોસમી વરસાદ આવતા 6,000થી વધુ પપૈયાના છોડ તૂટી ગયા છે, જેનાથી ખેડૂતને 15-20 લાખથી વધુનું નુકસાન પહોંચ્યું છે. ખેડૂતની હાલત કફોડી બની છે. ખેડૂતો હવે સરકાર પાસે નુકસાનીનું વળતર માટે સહાયની માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ રાજસ્થાનથી પાલનપુર પંથકમાં પપૈયા ખરીદવા આવતા વેપારીઓને પણ પપૈયાનો માલ ન મળતા તેમને પણ માલ લીધા વગર પાછા ફરવાનો વારો આવ્યો છે. વેપારીને ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ માથે પડતા નુકસાન પહોંચ્યું છે. જે પવન આવ્યો અને સાથે કરા પણ પડ્યા, એ કરાના હિસાબે અને પવન એકદમ ગતિ વધારે હતી એટલે પપૈયાનો પાકનો આખો બધો શોથ વાળી દીધો. મારે બધો ટોટલ નુકસાન હશે 10-12 લાખનું નુકસાન થયું છે. મારા પાસે 12 એકરમાં અંદર પપૈયા હતા. 12 એકર ને 1 એકરમાં 1,050 રોપા આવે એ રીતે એટલે 12,000 રોપા હતા મારી જોડે, અને એમાં 6-7 હજાર પોધા બધા ભાગી ગયા. અને બીજા જે ઊભા છે ને એમના પણ પાન તૂટી ગયા, એટલે આખો પાક જ ગણીએ ને તો નિષ્ફળ જ ગણાય. અને અમારા 1.5 વર્ષની બધી મહેનત હતી પપૈયાની અંદર. નુકસાનમાં 10-12 લાખ રૂપિયાનું નુકસાન અમારું ગણાય. પણ અમારું એટલું જ સરકારને પણ કહેવું પડે કે બીજા નાના ખેડૂતોને આવું બધું નુકસાન હોય તો એ લોકોને ખૂબ જ તકલીફ પડતી હોય, એટલે એવા પણ ખેડૂતોની જો સરકાર થોડી વાત સાંભળે અને બધું કંઈ એમને એવા લોકોને સહાય આપે તો બહુ સારું કહેવાય. જ્યાદા તૂફાન થા, બારિશ સે કોઈ તકલીફ હોતી નહીં, લેકિન તૂફાન સે પપીતે પર જો માલ થા ના વજન હોને કે કારણ સે પપીતે અંદર 20 મહિને સે ટૂટ જાતે ઓર નીચે ગિર જાતે, વો પપીતે કોઈ કામ કે નહીં હૈ. જો ભી હમ વ્યાપાર કરતે તો હમારે કોઈ યહાં સે માલ મિલને વાલા હૈ નહીં, ઓર કિસાન કો ભી નુકસાન હૈ ઓર હમારે કો ભી નુકસાન હૈ કે હમારા ભી જીવન ઇસકે ઉપર થા ઓર કિસાન કા ઇનકે ઉપર થા. કિસાનો કો લગભગ યે લક્ષ્મણભાઈ ઇનકા લગભગ 12-13 એકર કા બગીચા થા, ઉસમે 70-80% માલ સાફ હો ગયા. 70-80% માલ સાફ હોને સે ઇનકો લગભગ નુકસાન હોગા, 10-15 લાખ કા નુકસાન હૈ ઇનકો. ઓર હમારા કો ભી ઇસસે જો કમિશન મિલતા થા, હમારે ભી જો દાલ રોટી ચલતી થી, હમારે પીછે મજૂર થે વો થે, હમારે પીછે બહોત લોગ ગયે થે ગાડી વાલે ટ્રાન્સફોર્મર વાલે, ઉનકો ભી કોઈ માલ નિકલને વાલા નહીં હૈ. તો નુકસાન તો હૈ, આ કુદરત નુકસાન, કલ વાવાઝોડે સે નુકસાન હોય, સબકો નુકસાન હૈ, કિસાન કો નુકસાન હૈ, હમારે કો નુકસાન હૈ. પાલનપુર પંથકની અંદર પડેલા ભારે પવન સાથે કમોસમી વરસાદે ઉનાળુ પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે, તો સાથે સાથે જે બાગાયતી પાક હતો તેને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. અત્યારે અમે પાલનપુર તાલુકાના ધાણધા ગામમાં છીએ અને આપ જોઈ રહ્યા છો કે લક્ષ્મણભાઈ ચૌધરી નામના ખેડૂતે પોતાના 12 એકર જમીનની અંદર પપૈયાના છોડનું વાવેતર કર્યું હતું. 12,000 જેટલા છોડ છે તેમણે પોતાના ખેતરની અંદર વાવ્યા હતા અને છેલ્લા 1.5 વર્ષથી તેઓ અથાગ મહેનત કરી હતી. ત્યારબાદ આ પપૈયાના છોડ છે તેના ઉપર પપૈયા છે તે આવ્યા હતા અને ખેડૂત હતા, તેમની મહેનત હતી, તે રંગ લાવી હતી. પરંતુ જે રીતે કમોસમી વરસાદ ભારે પવન સાથે પડ્યો જેને લઈને આપ જોઈ રહ્યા છો કે આ પપૈયાના છોડ છે તે છોડ તમામ તૂટી ગયા છે. ખેદાન મેદાન આ જે ખેતી છે તે ખેતી થઈ ચૂકી છે અને ખેડૂતને 12-15 લાખ રૂપિયા જેટલું નુકસાન છે તે નુકસાન પહોંચ્યું છે. મહત્વની વાત એ છે કે છેલ્લા 1.5 વર્ષથી ખેડૂત અથાક મહેનત કરતા હતા, ભારે મહેનત બાદ આ પપૈયાના છોડ છે તે તૈયાર થયા હતા અને અચાનક જ જે કમોસમી ભારે પવન સાથે વરસાદ આવ્યો અને ત્યારબાદ આ તમામ પપૈયાના છોડ છે તે તૂટી ગયા છે. 12,000 છોડની અંદરથી 7,000 જેટલા છોડ છે તે તૂટીને જમીન દોસ્ત થઈ ગયા છે, જેના કારણે ખેડૂતને 15 લાખ જેટલું મોટું નુકસાન પહોંચ્યું છે. ખેડૂતે મહા મહેનત કરી હતી અને આ પપૈયાના છોડ પણ તૈયાર થયા હતા, હવે ઉપજ લેવાની તૈયારી હતી. જો કમોસમી વરસાદના કારણે આ છોડ છે તે તૂટ્યા ન હોત તો ખેડૂતને 20-25 લાખ રૂપિયાથી વધારે ફાયદો થાય તેવું હતું. પરંતુ હવે આ તમામ જે છોડ છે તે વેરણ છેરણ થઈ ગયા છે. આપ જોઈ રહ્યા છો કે મસમોટા જે પપૈયા છે તે પાકીને તૈયાર થયા હતા અને આ તમામ જે પપૈયા છે તે હવે તૂટીને જમીન દોસ્ત થઈ ગયા છે. તમામ જે વૃક્ષો જે આ ઝાડ છે પપૈયાના તે પણ તૂટી ગયા છે. એટલે આ પંથકની અંદર જે રીતે કમોસમી વરસાદ ભારે પવન સાથે
આવ્યો ને તેને લઈને તમામ જે ખેડૂતો છે તે ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે. બાગાયતી પાક જેવા કે પપૈયાની જે વાવેતર કરતા તમામ જે ખેડૂતો છે તે ખેડૂતોના પાક છે તે પાક જમીનદોસ્ત થઈ રહ્યા છે અને ભારે નુકસાન થયું છે. હવે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર કોઈ રીતે તેમને સહાય આપે જેના કારણે તેઓ દેવાદાર થતા બચી શકે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા. સમાચારોનું પ્રવાહ યથાવત.